ફ્રેન્ડ્સ આજે આપણે જોઈએ છીએ કે એટીએમ યુઝ કરે જ છે લોકો તો આ વિડીયામાં એ જ છે કે તમે એટીએમ યુઝ કરો છો તો કેવી રીતે હવેના સમયમાં એસબીઆઈએ ઘણો બધો ચેન્જ લાવવાની છે અને એટીએમ કે ડેબિટ કાર્ડ બંધ થવાની શક્યતા છે તો એના પછી આપણે કઈ રીતે પૈસા ઉપાડશું તે સ્ટેપ બાય સ્ટેપ જોશું તો છેક સુધી બન્યા રહેશો આ વિડીયામાં આપણે જોઈએ છીએ દેશની મોટી કંપની છે એસબીઆઈ એટલે કે સરકારી બેંક તો એમાં એટીએમ કાર્ડ આવનારા દિશામાં બેકાર થઈ જશે તો કે એમના ચેરમેન કુમાર એવા સંકેતો આપેલા છે કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ચલણી બહાર કરવા માંગીએ છીએ એની જોઈએ કે આપણે ચલણ બહાર કઈ રીતે કરી શકીએ તો એમાં આવેલી છે ડેબિટ કાર્ડ બંધ કરવાની થવાની શક્યતા ગ્રાહકો તો કેવી રીતે પૈસા ઉપાડી શકશે તો એના માટે એક એપ બહાર પડી છે સ્ટેપ બાય સ્ટેપ તે જોશું આપણે કઈ રીતે પૈસા ઉપાડી શકીએ તેમાં તો હકીકતમાં એસબીઆઈના ચેરમેને જણાવ્યું હતું કે ડેબિટ કાર્ડ મુક્ત કરવા માટે યોન કંપની જે છે એ જાપાનીઝની કંપની છે ત્યાં એ લોકો એ રીતે જ પૈસા ઉપાડે છે તો હવે આવનારામાં દિવસોમાં એ એપથી આપણે પૈસા ઉપાડી શકીશું તો એમાં શું છે તો કે યોનો જો તમારે પહેલાં પ્લે સ્ટોરમાં જઈ અને યોનો એસબીઆઈની એપ છે એ ડાઉનલોડ કરવી પડે એમ છે તો તમને એનું મેં જે પિક્ચર્સ છે એમાં સ્ક્રીન ઉપર બતાવેલું છે તો તમે જોઈ શકો છો આપણે કઈ એપ પહેલા પ્લે સ્ટોરમાં જઈને યોનો એપ છે એસબીઆઈની ડાઉનલોડ કરવાની પછી ઇન્સ્ટોલ કર્યા પછી તમને પૂછે છે કે તમારે જેમાં લોગ ઇન કરવું પડે છે તમને ગુજરાતીમાં લખેલું જ છે આમાં જોઈ શકો છો પિન પાસવર્ડ જે તમે હોય છે એ મોબાઈલ નંબર નાખી અને તમારે તે સ્ટાર્ટ કરવું પડે છે પછી તમને પૂછશે એમાં કે તમારે આગળ જતાં કે તમારી પાસે એટીએમ છે કે ઓલરેડી છે કે નથી જો તમારી પાસે એટીએમ હોય તો તમે ઉપરના ઓપ્શન ઉપર ક્લિક કરી શકો છો પછી તમને એમાં તમને તમારા સીઆઈએફ નંબર પૂછશે એટલે સીઆઈએફ નંબરને એકાઉન્ટ નંબર તમારે નાખવાના હોય છે જે તમારે એસબીઆઈની બુક્સમાં લખેલા હોય છે એ નાખો અને મોબાઈલ નંબર નાખશો એટલે એમાં ઓટીપી આવશે અને પછી તમે ઓટીપીમાં સબમિટ કરવાનું સબમિટ કર્યા પછી તમારે એટીએમના પિન પૂછશે એટીએમના પેલા નંબર જે સિક્સટીન ના હોય છે એ નાખવાના હોય છે અને પછી તમારે ફોર ના જે પિન હોય છે એ નાખવાના હોય છે તો પછી એ એની ઉપર તમે ક્લિક કરતાં નેક્સ્ટ બટન કરતાં જ તમને એમાં યસ કે નો આવશે તો તમે તમે કરી શકો છો તો યસ કે નો એટલે જો તમે ઇન્ટરનેટ બેન્કિંગ યુઝ કરો છો તો તમારે યસ આપવાનું રહેશે અને જો તમે ઇન્ટરનેટ બેન્કિંગ યુઝ નથી કરતા તો તમારે નો ઓપ્શન આપવાનું રહેશે એ રીતે તમે સબમિટ કરીને આગળ જશો એટલે ઓપ્શન ટુ ઓપ્શન આવશે તો તમારે જોવાનું રહેશે કે તમારે પૈસા ઉપાડવા છે ટ્રાન્સફર કરવા છે કોઈ લોનનો હપ્તો જે હોય છે એ ચૂકવવાનો છે એ રીતે તમને સ્ટેપ બાય સ્ટેપ એક બધું તમને ડિટેલ આવશે તમે જો તમારા એકાઉન્ટ ડિટેલ્સમાં જશો તો તમારે કેટલા પૈસા છે તમારા એકાઉન્ટમાં એ તમે જોઈ શકશો ટ્રાન્સફર કરવાનું હશે તો તમે કોઈ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશો તો તમને ત્યારે પૂછશે કે એકાઉન્ટ એસબીઆઈ બેન્કનું છે કે અધર બેન્કનું છે તો તમે એ રીતે ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો કે ભાઈ એ એસબીઆઈનું છે કે અધર છે તો તેમની તેમાં તમને બેનિફિસરી જે હોય છે એ એકાઉન્ટ તમારે સેટ કરવાનું હોય છે અને જો અગાઉ સેટ કરેલું હશે તો તમને તેમાં ડિટેલ્સ બતાવશે કે આ રીતે આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ તે બાદ આપણે જોઈશું કે હવે એસબીઆઈ યોનો કોઈ બેંક હોય એમાં જઈ અને તમને જે એટીએમ પિન આવે છે સિક્સ ડિજિટનો એ પિન તમારે એમાં એટીએમના જેમાં અત્યારે આપણે કેમ પિન જનરેટ કરી તે તમારે સિક્સ ડિજિટનો પિન એ એક એમાં નાખવાનું હોય છે અને તમે એ જે એમાઉન્ટ હોય છે એ તમે પૈસા તમે ઉપાડી શકો છો તો તે એસબીઆઈ નજીક કોઈ કેશ પોઈન્ટ એટીએમ જવાનું અને તેના પર સિલેક્ટ કરી અને ટ્રાન્ઝેક્શન નંબર મંગાવેલા હોય છે તે મેસેજ દ્વારા તમને મળેલા હોય છે એ તમે નાખીને તમે આમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે બિલ પે કરી શકો છો ટ્રાન્સફર કરી શકો છો એન્ટરટેનમેન્ટના દરેક જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે તે કરી શકો છો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ વિડિયો એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ